યુનિટી પબ્લિક સ્કૂલમાંથી હું તમારા નીતા દીદી આજે તમને ભણાવીશ ધોરણ 5નું ગુજરાતી. આપણે ભાગ પહેલામાં કદર પાઠના ભાગ પહેલામાં આપણે જોયું કે ક્યાં પહોંચ્યા હતા આપણે કે લેણદારની ટાપ ઉતરી આવી છે અને વાલો કેસરીઓ તેના ઘોડાની લગામ તાણીને ઊભો રહી જાય છે અને શેઠને શું પૂછે છે, શેઠ કેટલા રૂપિયાનું લેણું છે આંકડો બોલો. શેઠ તેને જવાબ દે છે, સાંભળો ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે હાલ તો થા. શું કહે છે શેઠ તેને કે ભાઈ તારો માર્ગ એટલે કે રસ્તો તારી રાહ જોવે છે એટલે તું તારા રસ્તા ઉપર હાલતો થા એટલે વયો જા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. શેઠના અવાજમાંથી એટલે શેઠ જે બોલ્યા તેમાંથી તિરસ્કાર એટલે જાકારો આપે, તિરસ્કારનો બીજો અર્થ થાય જાકારો, છૂટ્યો. બાપ બોલો કેટલાનું લેણું, આ છોકરાના આંગુડા મારાથી જોવાતા નથી. શું કહે છે શેઠને, શું કહે છે વાલો કેસરીઓ કે બાપ તમે બોલો આ છોકરાના આંગુડા એટલે છોકરાના આંસુ જે મોટે મોટેથી રડે છે તે મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરાડ્યો. હવે શેઠનો મિજાજ તરાડ્યો એટલે શેઠ વધારે ગુસ્સે થયા. આવ્યો મોટો કેટલાનું લેણું છે દાતારનો દીકરો. શું કહે છે આવ્યો મોટો એટલે જે પૈસાવાળો મોટો માણસ, દાતારનો દીકરો એટલે એકદમ જેને દયા આવી જાય તેવો. ખેસ ફંગાળતા શેઠે કહ્યું, ખેસ એટલે જે ખંભે નાખવાનું એક પ્રકારનું ચોરસ આપણે ચાલ જેવું નાખેલું હોય ને ખેસ, જે પન્યા જેવું એને ખેસ કહેવાય. બોલ રૂપિયા 500નું બિલ ભરવું છે. ખેસ ફંગાળતા શું બોલ્યા, બોલ રૂપિયા 500નું બિલ ભરવાનું છે. એક પળને બીજી પળે કેસરિયાએ કેળેથી વાસણી છોડીને મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. એટલે જે વાલા કેસરિયાની કડે બાંધાતા પૈસા, વાસણી એટલે કે એક પૈસા રાખવાનું સાધન, તેમાંથી પતાસા, કેવા હોય પતાસા, ધોળા. હા તો શું કહે છે કે પતાસાના જેવા 500 રૂપિયા ગણી દીધા. ઉપરથી ફરિસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. હવે જુવાન મરાઠાને શું લાગ્યું કે ઉપરથી ફરિસ્તો, ફરિસ્તો એટલે દેવદૂત અથવા તો ભગવાન આપણે પણ કહી શકીએ. આપણું કોઈ કામ ન થતું હોય, આપણે ઘણીવાર જોઈશું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય કરતા હોય ને, અને કામ થઈ જાય, આપણે ક્યારેક તો શક્ય જ ન હોય ને થઈ જાય તો આપણને કેવું લાગે કે હા ભગવાને જ આપણી લાજ રાખી. એવી રીતે ફરિસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રમાણિકતાથી પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા હતા. કોણ વાલા કેસરિયાને જોઈ રહ્યું હતું, રાઘોબા જેને શેઠનું 500 રૂપિયાનું લેણું ભરવાનું હતું. આ લેણું કોણે ભરી દીધું, વાલા કેસરિયાએ. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કેસરિયો કોતરાઈ ગયો કે તમારું નામ શું કહે છે. સદાય ખુમારીમાં તરબોળ એટલે સદાય કોકની સહાય કરવા માટે તત્પર હોય તેવો. રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો એટલે કેમ તેને યાદ રહી ગયું. તમારું નામ, નામ ભગવાનનું, કામે ભગવાનનું. વાલો કેસરિયો શું જવાબ આપે છે, નામ ભગવાનનું ને કામે ભગવાનનું. બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો. જુવાન મરાઠાએ શું કર્યું, ઘોડાની વાઘ એટલે લગામ તાણી લીધી અને બોલ્યો, તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. શું કીધું, તમે નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. લાચાર બનેલા એટલે એના છોકરાના સમ આપ્યા એટલે એને નામ તો આપવું જ પડ્યું. મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી. શું કીધું વાલા કેસરિયાએ, મારું નામ વાલો કેસરિયો અને ગામ મારું ગરણી. અમરેલી પરગણાનું અને અમરેલી જિલ્લામાં આવેલું. લ્યો રામ રામ બોલીને વાલાએ ઘોડાને હાકી મૂક્યો અને રામ રામ બોલી એટલે કે
રજા લઈને વિદાય લઈને વાલાએ વાલા કેસરિયાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વચ્ચે ગામ આવે છે રનોલી નામનું, એમાં એક ઘોડો વેચીને વાલા કેસરિયાએ વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર દોઢ દાયકો ગથોડલિયા ખાઈ ગયો. દોઢ દાયકો, એક દાયકો એટલે 10 વર્ષ અને બીજા 5 વર્ષ એટલે 15 વર્ષ. ગણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા. ગણી ગામમાં સૂરજ ઉગ્યો. પ્રભાતના પ્રભાત એટલે સવાર. કણોકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણના મંત્રોચાર ગુંજી ઉઠ્યા. આપણે સૌ પ્રથમ પહેલા ભાગમાં જોયું કણોકીના કાંઠે એનો કાંઠો કેવો હતો, લીલો કુંજાર. ગાયો ભેંસો સરી અને કણોકી નદીનું મીઠું પાણી પાય અને ગામ ભણી જતા હતા. એના કાંઠે ભગવાન શંકર ગણેશ્વરના મંદિરના બ્રાહ્મણો મંત્રોચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. સવારમાં ઢોર ધણમાં જઈને જઈ રહ્યા છે. બરાબર એવી ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. એવા ટાણે અમરેલીમાં 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે અને એની કદાવર એટલે એકદમ હટ્ટાકટ્ટા અને રાજનો પોશાક પહેરેલો છે. દરેકના ખંભામાં જામનગરી જંજાળિયું ઝૂલતી આવે છે અને મો ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. અને મો ઉપર પંથ એટલે લાંબા પંથે ત્યાં આવ્યા હોય એની ધૂળ ઉડેલી છે. જામનગરી જંજાળિયું એટલે બંદૂકો. આંખ્યુંમાં રતાશ ફૂટેલી છે એટલે આંખો એની કેવી છે, રાતી. માથા ઉપરના સાફાના ખાખી સોગા પવનમાં ફગફગી રહ્યા છે. અને તેને જે ઉપર માથા ઉપર જે પહેરેલો હોય ને મુંગટ જેવું સાફો, એની શું કહે છે કે સાફાની ખાખી છોગા એટલે જેના ફૂંકા હોય ને પવનમાં ફગફગી રહ્યા છે. અણધારા રાજના સિપાહીઓ ગામમાં આવેલી ભાળી માણસો હેપતાઈ ગયા છે એટલે માણસો એકદમ ડરી ગયા છે. હેપતાઈ જવું એટલે ડરી જવું. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે, સિપાહીએ પૂછ્યું. સિપાહીએ શું પૂછ્યું, વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે. બાપુ આથમણા બારનું ખોરડું કળાઈ એનો. એક જણાએ જવાબ આપ્યો કે બાપુ આથમણા બારનું ખોરડું એટલે મકાન, કળા એટલે દેખાય એનું છે. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. આંખના પલકારામાં એટલે સેકન્ડ બે સેકન્ડમાં આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. શું કહે છે, પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા દીવ ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સુરતની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાધ સંભળાયો. વાલા ઘરમે હે, બીજા સાધે પછવાડાના વાડામાં વાસીદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આય જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાહી આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું કહે છે, એકદમ ડરી જાય છે. જો રાજમાંથી રાજા ક્યારે સિપાહીને લેવા મોકલે, ક્યારેક કાંઈ ગુનો કર્યો હોય તો. એટલે જે વાલા કેસરિયાના ઘરવાળા એટલે કે તેના પત્ની એકદમ જોઈને વિચાર કરે છે કે 7 પેઢીમાંય મેં કોઈ દી સાંભળ્યું નથી કે રાજના સિપાહીઓ આપણા આંગણે આવ્યા. આ શું હું જોઉં છું. કયું બોલતા નહીં, વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો બાપ આવો, તો મેરા નામ વાલા કેસરિયા. હા બાપ, હું જ વાલો કેસરિયો. તુમકો અભી અભી સુબાને અમરેલી બોલાયા હે, મને તુમકો સુબા કા ફરમાન હે. અભીને અભી વાલા કેસરિયા કો હાજર કરો. અરે બાપ, કાંઈક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર સુબો, મને તેડાવી ઈ માન્યામાં નથી આવતું. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. વાલા કેસરિયા શું કહે છે, તમારી કંઈક ભૂલ થઈ લાગે છે.
મેં રાજનો કોઈ ગુનો કર્યો નથી, હું તો ઘોડાનો વેપારી છું, મને બોલાવ્યો હોય એવું મને લાગતું નથી. ફરમાન હે, ચલો. એને શું કીધું? હુકમ. ફરમાન એટલે હુકમ છે, ચાલો. સિપાહીની આંખ કરડી થઈ, ને સિપાહી આંખ કરડી એટલે એકદમ લાલ કરી, હાલો બાપ, કાંઈ રાજના તેડાનું પાછું થોડું ફેલાશે? શું કહે છે? હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું વળાશે? વાલાએ કસવાળું કેડું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકી સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાત જાતના આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. અને શું તેના ઘરે કહેતો ગયો કે હું સાંજે પાછો વળી જઈશ, તમે ઉપાધિ કરતા નહીં. અને કેડિયું પહેરી માથે પાઘડી મૂકી તે સિપાહી સાથે ચાલતો થયો. જગદંબા તમારી ભેર કરે. આ એ શું કીધું? જગદંબા તે મારી ભેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈ સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. બપોર ટાણે સિપાહીઓ વાલ સુબાની રાઘોબાની કચેરીમાં લઈ આવ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી. જેવી રીતે સુદામા આવ્યા ને કૃષ્ણએ દોટ મૂકી હતી, એવી રીતે રાઘોબાએ સુબાએ અમરેલીના સુબા કોણ હતો? રાઘોબા. તેણે વાલા કેસરિયાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા, બાથ ભર બોલતા બાથ ભરી લીધી. અને બોલતા બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. વાલો કેસરિયો શું થયું? ઘડીક વાર મૂંઝવણમાં પડી ગયો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? શું કહે છે? આ સુબો એટલે આ મારી ઠેકડી એટલે કે મજાક કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો. સુબો શું બોલ્યો? કેસરિયા તમે મને ઓળખ્યો. મનમાં થયું સુબાના મનમાં કઈ ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. એટલે એકદમ શાંતિ રાખવા વાળો ઠરેલ દિલનો કેસરિયો કઈ બોલ્યો નહીં. મૂંગા થઈને બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેળે વાસણી છોડીને 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો શું? રાઘોબા આજ અમરેલીનો સુબો શું? બોલ તારી શી કદર કરું? કદર એટલે કે તારી શું કિંમત કરું? એમ કે તે દિવસે તે મારો 500 રૂપિયા લેણું ન ચૂકવ્યું હોત તો હું આજે અમરેલીનો સુબો હોત નહીં. મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. શું કહે છે? મારી કદર મારે મોઢે બોલાવો. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને, કદર કર્યા વગર રહું તો તો મલક મને ફાટીએ કહે, માગી લે કેસરિયા વડોદરા રાજના, મારી માથે ચારે હાથ છે, રાજમાં મારો પડઘો પડ્યો બોલ ઝીલાય છે. એટલે હું રાજને જે કહું તે રાજ કરવા તૈયાર છે, તું અત્યારે આજે મારી પાસે માગી લે. અમીર આત્મા ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં. એટલે અમીર આત્મા એટલે બહુ સારું, અમીર એટલે કેવું? પૈસા વાળું. ઉછરેલા કેસરિયાને માગવાના બોલ એટલે માગવાના બોલ તેના મોઢે આવ્યા ને. એલા તાંબાનું પતરું લાવો. કોણ કહે છે? રાઘોબા. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાંબાનું ગણીગામ વાલા કેસરિયાને યાવ ચંદ્ર દીવા કરો બક્ષીસ, તિથિ તારીખ ને રાજની મોહર લાગી. રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મરતાબ સહિત ગણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગણી ગામમાં વસે છે. વાલા કેસરિયાએ રાઘોબાએ વાલા કેસરિયાને ગણી ગામ આખું તેની ખાતે કહીએ ને તો ખાતે કરી દીધું. એની ઉપર તારીખ અને તિથિ મંડાણી અને માન સાથે તેને ગણી ગામ મૂકી આવ્યા. અને આજે પણ તેના વંશજો એટલે તેના છોકરાના છોકરા એના છોકરા ગણી ગામમાં વસે છે. અહીંયા તમારો પાઠ કદર પૂરો.